हेलो एवरीवन, वेलकम टू द चैनल। आपणे जे मीन्स ना परस्पेक्टिव थी जे आपणे आंसर ने डिस्कस कर रहा छे, तो एमां जे छे एक आपणे क्वेश्चन पूछ्यो तो कि भारतना स्वतंत्र संग्राममां बाल गंगाधर तिलक द्वारा भजवामां आवेली भूमिका पर प्रकाश पाड़ो। थ्रो द लाइट ऑन द रोल प्लेड बाय बाल गंगाधर तिलक इन द इंडियस फ्रीडम स्ट्रगल। तो जे तमारो मॉडर्न इंडियन हिस्ट्री जे छे, चाहे जीपीएससी होय के यूपीएससी होय, एमां मीन्स में एक टॉपिक छे जेमां पर्सनालिटी रिलेटेड क्वेश्चन पूछवामां आवे छे कि कोई एक व्यक्ति केन्द्रित, कि भाई सरदार पटेल अने गांधीजीना विचारों कई रीते भिन्न हता, अथवा गांधीजी अने सुभाषचंद्र बोसना विचारों में शुं समानता अथवा विरोधाभास हतो, बाबा साहेब आंबेडकर अने गांधीजीना जे छे ए जातिने लईने शुं विचारो हता, बाल गंगाधर तिलक केवा कोई विषय पूछाई शके कि एमनी शुं भूमिका हती। तो स्पेसिफिक क्वेश्चन छे, जो तमे एमां वाँच्यू हशे तो तमने आवडशे। तो आपणे कई रीते लखी शकीए, तो तमारे सौ प्रथम शुं करवानुं कि पहेला जेटलुं पण बाल गंगाधर तिलक विषय याद आवे एटले एक पॉइंट रफमां लखी लेवाना। फॉर एक्ज़ाम्पल, तमारी जोडे 10 मिनिटनो टाइम छे, जो तमे जीपीएससी आपो तो 10 થી 11 મિનિટ मळे, तमारे जे छे ए यूपीएससी आपो तो 6 થી 7 મિનિટ मळे। तो 1 મિનિટ જે છે એ તમે યુપીએસસીમાં ફાળવી શકો વિચારવા માટે, અને જીપીએસસી તો 2 મિનિટ ફાળવી શકો। એમાં જે છે તમને જેટલું યાદ આવે એટલું લખી લો। એમાં જો તમને યર વાઇઝ યાદ હોય તો એને ગોઠવી દો, કે જેમ કે તમને કોઈ 2000 કે 1908ની કોઈ ઘટના યાદ આવી કે જેમાં બાલ ગંગાધર તિલક હતા, પછી 1905ની યાદ આવી, તો એવી રીતે નહીં લખવાનું, લખવાનું એને ક્રમવાઇઝ ટ્રાય કરજો। તો જોઈએ ઇન્ટ્રોમાં શું લખી શકાય, તો સિમ્પલ ઇન્ટ્રોડક્શન આપવાનું હોય એમાં એમને કોઈ જન્મનું વર્ષ લખવાની જરૂર નથી। ઘણા વિદ્યાર્થીઓ કે સર જન્મનું વર્ષ ના યાદ રાખવાનું હોય, આપણે એવી કોલેજની એક્ઝામ નથી આપતા। ભારતના સ્વતંત્ર સંગ્રામમાં બાલ ગંગાધર તિલકને ગરમદળના નેતા માનવામાં આવે છે। લાલ બાલ અને પાલની જોડી વિશે તમે લખી શકો કે લાલ બહાદુર શાસ્ત્રી, અરે સોરી લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ। તો ઇન્ટ્રોડક્શન કોમન થઈ ગયું, સિમ્પલ થઈ ગયું, ઇફેક્ટિવ થઈ ગયું। પછી તમારે સ્ટાર કરીને લખવાનું કે બાળ ગંગાધર તિલક દ્વારા સ્વતંત્ર સંગ્રામમાં ભજવવામાં આવેલી ભૂમિકા। જો સેમ ક્વેશ્ચન છે એ જ બેઠો ઉઠાઈ લેવાનો। અક્ષર જૈન જે યુપીએસસીનો ટોપર છે, તમે એમની કોપી જોશો તમને ખબર પડશે કે આ રીતે જ લખે, જે ક્વેશ્ચન હોય બેઠી જ લાઈન નીચે આન્સરમાં લખવાની, પછી આન્સર લખવાનું ચાલુ કરવાનું। એટલે જે છે એક્ઝામિનર જે છે તપાસે છે, એને ખબર પડી જાય કે અચ્છા આ ભાગ કવર થઈ ગયો, અચ્છા લાભ આવી ગયા, અચ્છા નુકસાન આવી ગયા, જે પણ હોય એ લખીને નીચે ચાલુ કરો। તો શું લખી શકાય, અને જયવીર ગઢવી જે છે દરેક વસ્તુ પોઈન્ટ વાઇઝ લખતા હતા, તો આપણે બેને મિક્સ કર્યું છે। બાલ ગંગાધર તિલક દ્વારા સ્વતંત્ર સંગ્રામમાં ભજવામાં આવેલી ભૂમિકા, પોઈન્ટ નંબર 1, 1905ના બંગાળના ભાગલા સિમ્પલ ના વિરોધમાં શરૂ થયેલ સ્વદેશી આંદોલનમાં સક્રિય। જો મેં હંમેશા આગળ કીધું છે, તમે વિડીયો જોતા હશો તો કોઈ નવું જોતું હશે ફર્સ્ટ ટાઈમ તો કહી દો, મેન્સની અંદર વાક્ય પૂરા કરવાની બિલકુલ જરૂર નથી, બિલકુલ એટલે બિલકુલ જરૂર નથી। તમે એને એ રીતે ના લખતા કે 1905ના બંગાળના ભાગલા દરમિયાન એમાં થયેલા વિરોધ જે એને સ્વદેશી આંદોલનમાં એમણે સક્રિય ભાગ ભજવ્યો હતો। તમે ભવિષ્યના કલેક્ટર છો, ડેપ્યુટી કલેક્ટર છો, જો પ્રમોશન લઈને કલેક્ટર બનશો, જીપીએસસી પાસ કરશો તો પણ, તો તમારા ટાઈમની વેલ્યુ હોય, એમને એવા જ વ્યક્તિ જોઈએ જે ફટાફટ કામ કરતા હોય, બરાબર। હું સરકારીમાં છું, મને ખબર તમે કદાચ જોયું હોય નહીં જોયું, કોઈ એટલા ઉપલા અધિકારી જ્યારે આવે ત્યારે સ્ટાફ જે છે દોડતો હોય, ચાલે નહીં કોઈ ફાઇલ મંગાવે કે માંગે, દોડીને જાય, અને ખબર છે કે સાહેબનો કે મેડમના ટાઈમની શું વેલ્યુ છે, બરાબર। એટલે તમે જ્યારે લખો ત્યારથી એટિટ્યૂડ રાખો એવો, તમે બહુ લાંબા લચક કોલેજમાં લખતા હોય કે સ્કૂલમાં લખતા હોય એવું ના લખશો। તો 1905ના બંગાળના ભાગલાના વિરોધમાં થયેલ સ્વદેશી આંદોલનમાં સક્રિય, પોઈન્ટ નંબર 2 સ્વદેશી આંદોલન પૂરા ભારતમાં ફેલાવવાના પક્ષમાં, ત્રીજું લખી શકો આંદોલન સમયે શિવાજી ઉત્સવ અને ગણેશોત્સવ દ્વારા લોકોને તૈયાર કરતા હતા, ચોથું 1908માં જેલમાં તેમણે લેખન કાર્યના કારણે અંગ્રેજોએ જેલ કરી હતી, 1908માં જેલમાં ગયા હતા। બોક્સ એટલા બનાવવાના કે કદાચ એક્ઝામિને જો સમય નથી તો એ વાંચી લે, બંગાળના ભાગલા, સ્વદેશી આંદોલન, ગણેશ ઉત્સવ, શિવાજી ઉત્સવ, 1908ની જેલ આવી ગયું। વર્તમાન પત્રો કેસરી મરાઠીમાં, મરાઠી અંગ્રેજીમાં, દેશભક્તિ જોગાવતા હતા, બસ સિમ્પલ એવું આ લખતા હતા, અને બહુ લાંબુ લચક નહીં લખવાનું। છઠ્ઠો પોઈન્ટ, 1916ની કોંગ્રેસ લીગ સમજૂતી, એમાં સક્રિય ભાગ, બરાબર। સાતમો પોઈન્ટ, હોમ રૂલ લીગ, એની બેસંટ સાથે મળીને હોમ રૂલ લીગ ચલાવતા હતા, પતી ગયું। 5, 6, 7, 8 લોકોના નેતા, લોકનેતા તરીકે જાણીતા હતા। તો જો તમે આ રીતે લખ્યું હોય ને તમારા હાથમાં પેપર આવે
કોઈકને તપાસવાનું, તમે એને માર્ક આપો કે ના આપો, આપણે એવું વિચારવાનું કે એવું લખવાનું કે કદાચ આપણે તપાસ થાય તો આપણે માર્ક આપીએ કે ના આપીએ, બરાબર. એન્ડમાં શું લખી શકાય કે દરેક ભારતીયોની જેમ બાળ ગંગાધર તિલક પણ ભારતની આઝાદી ઈચ્છતા હતા અને તેના માટે તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો હંમેશા યુવાનને પ્રેરણા આપતા રહેશે. શોર્ટ એન્ડ સિમ્પલ ઇન્ટ્રો, શોર્ટ એન્ડ સિમ્પલ કન્ક્લુઝન, પોઈન્ટ વાઇઝ આન્સર. 10માંથી 7 માર્ક ઇનફ છે. ફર્સ્ટ રેન્ક આવે જો 10માંથી 7 આવે તો, બરાબર છે. તો આના પછીનો ક્વેશ્ચન પણ આપણે લઈશું કે ભારતીય સંસ્કૃતિ પર પર્શિયન આક્રમણની અસરનું વિશ્લેષણ કરો, બરાબર. આપણે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન લીધો, હવે આપણે એન્શિયન્ટમાંથી થોડો લઈએ. એનાલાઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ પર્શિયન ઇન્વેઝન ઓફ ઓન ધ ઇન્ડિયન કલ્ચર. આ રીતના ક્વેશ્ચન તમે જોજો તો તમને આવડશે, બાકી એકદમ નહીં આવડે. તમે વાંચ્યું હશે પણ એને કેવી રીતે લખવું આપણે જોઈ લઈશું એક વખત. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જે લોકો મિત્રો નવા છે, તમારો પ્રેમ તમે બતાવી શકો છો લાઈક કરીને, કોમેન્ટ કરીને. તમને કોઈ ભૂલ લાગતી તો પણ જણાવી શકો છો, પણ સારી ભાષામાં જણાવવાનું, બરાબર. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.